छोड़ो सही तो नहीं कि ना प्रथम नंबर और ये बीच वाले इन्हें आप ऐसा शुरुआत करना है जब हमें आप ऐसे प्रथम नंबर शुरुआत करेंगे ना इसलिए आप थोड़ी यह तरह कोशिश कर लेंगे तो आप प्रथम नंबर का सोच है बीच वाले और बीच वाले ने क्या सो कि अंक वाले में आप सो के कहता कि आप अंकों का उपयोग थे अंकों ऐसे सो के एक दो तीन चार पांच एवं अंकों संख्या का उपयोग थे ना आप अंक वाले कहता पर आप बीच वाले बीच वाले ने क्या सो के छे अंकों नो नहीं पर अल्फाबेट में कि एबीसीडी का उपयोग थे ए बी सी डी एवं पर एबीसीडी ना कोई पर मूलाक्षर का उपयोग थे तो ना बीच वाले कहता हवे बीच वाले पछी एवा छे यार के मैच स्टिक पैटर्न એટલે કે શું કે દિવાસળીની પેટર્ન હવે જે મૂળાક્ષર તમને આપ્યા હોય અને એ દિવાસળીથી કેવી રીતે મૂળાક્ષર બનાવી શકાય અને તેની સંખ્યા અને દિવાસળી કેટલી ઉપયોગમાં આવેલી છે તેની સંખ્યા આપણે શોધવાની છે તો આપણે પહેલા મૂળાક્ષરોની પેટર્ન છે હવે આપણે અહીંયા છે મૂળાક્ષર લખ્યા છે હવે એની સંખ્યા જોઈએ એટલે એમાં કેટલી દિવાસળીનો ઉપયોગ થયો છે અને દિવાસળીની સંખ્યા જોવાની છે એટલે કે ગણવાનું છે અને આ સંખ્યા છે એની મૂળાક્ષરોની સંખ્યા આપણે લખવાની છે લખવાની છે તો પેલા મૂળાક્ષર પેલું જોઈએ કે l હવે એમાં l એટલે કેટલા l છે એક જ આપણે મૂળાક્ષર લીધો છે એટલે સંખ્યામાં લખવાનું l અને દિવાસળીની સંખ્યા લખવાની છે તો l માટે અહીંયા થી લઈને અહીંયા સુધી 1 અને અહીંયા થી લઈને અહીંયા સુધી 2 એમ દિવાસળીની સંખ્યા કેટલી થશે 2 એના પછી મૂળાક્ષર l અને l એટલે કે 2 l નો ઉપયોગ થયો છે તો સંખ્યામાં લખવાનું 2 અને દિવાસળીની સંખ્યા જોઈએ તો અહીંયા 1 થી અહીંયા લઈ 1 પછી આ 2 અહીંયા થી લઈને 3 અને અહીંયા થી પછી જોઈએ કે આપણે સી મૂળાક્ષર સી નો ઉપયોગ કર્યો છે અને કેટલા સી છે તો અહીંયા 1 છે એટલે કે સંખ્યાના ગુણવાનું 1 અને દિવાસળીની સંખ્યા એટલે કેટલે દિવાસળીનો ઉપયોગ થયો છે તો અહીંયા જે આડી લીટી 1 અહીંયાથી ઊભી 2 અને પાછી ત્રીજી લાઈન છે આડી 3 એટલે કે 1 2 અને 3 દિવાસળીનો ઉપયોગ થયો છે એટલે દિવાસળીની સંખ્યામાં લખવાનું 3 એના પછી 1 અને 2 સી નો ઉપયોગ થયો છે એટલે સંખ્યામાં લખવાનું 2 અને દિવાસળીની સંખ્યા આપણે ગણવાની છે 1 માં છે 3 દિવાસળીનો ઉપયોગ થયો તો બીજામાં કેટલી દિવાસળીનો ઉપયોગ થાય 3 અહીંયા 3 અને બીજી 3 એટલે કુલ કેટલી દિવાસળીનો ઉપયોગ થયો 6 તો દિવાસળીની સંખ્યામાં લખવાનો 6 એના પછી f છે તો f કેટલા આવ્યા છે મૂળાક્ષર તો સંખ્યામાં લખવાનો 1 એક જ f માં પહેલા છે સંખ્યામાં 1 લખવાનો અને દિવાસળીની સંખ્યા જોઈએ તો આપણે દિવાસળી કેટલી ઉપયોગ માં લીધી હોય કે આડી 1 અહીંયા બીજી 3 અને અહીંયાથી 4 એટલે કે 4 દિવાસળીનો ઉપયોગ થયો છે એટલે દિવાસળીની લખવા સંખ્યામાં લખવાનું 4 આ ખાસ આપણે મૂળાક્ષરો પેટર્ન અને દિવાસળીની પેટર્ન એટલે કે દિવાસળીનો ઉપયોગ કરીને કેવી રીતે મૂળાક્ષરો બનાવી શકાય એના પછી જોઈએ કે ભૂમિતિના નિયમો હવે ભૂમિતિના નિયમોમાં આપણે બે નિયમોનો ઉપયોગ કરવાનો છે ચોરસની પરિમિતિ અને લંબચોરસની પરિમિતિ હવે ચોરસની પરિમિતિ સૂત્ર શું છે તો કે 4 ગુણ્યા બાજુની લંબાઈ હવે આપણે ગુજરાતી છે એના સૂત્રનો ઉપયોગ કરીએ છીએ હવે આ બીજગણિત પર કેવી રીતે કરવાનું છે કે ચોરસની પરિમિતિની જગ્યાએ આપણે p વાપરવાનો છે 4 ગુણ્યા બાજુની લંબાઈ લંબાઈ એટલે છે એટલે આપણે મૂળાક્ષર l નો ઉપયોગ કરવાનો છે એટલે p બરાબર 4 ગુણ્યા l હવે 4 ગુણ્યા l કરશો એટલે કેટલા મળશે 4 એટલે p બરાબર 4 એટલે કે મૂળાક્ષરની જે પરિમિતિ શોધવાની આવે એટલે ભૂમિતિના નિયમ મુજબ બીજગણિતમાં p બરાબર 4 l 4 l નો ઉપયોગ કરવાનો એના પછી જોઈએ કે લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું છે p કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ હવે પરિમિતિ શોધવાનું કીધું છે એટલે આપણે મૂળાક્ષર p નો ઉપયોગ કરશું બે ના બે લંબાઈની જગ્યાએ આપણે l અને પહોળાઈની જગ્યાએ p મૂળાક્ષર l અને મૂળાક્ષર b એટલે લંબાઈ l અને પહોળાઈ b નો ઉપયોગ કરવાનો છે એટલે બીજગણિતમાં લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું લખવાનું કે p બરાબર 2 કૌંસમાં l વત્તા b એના પછી જોઈએ કે અંકગણિતનો નિયમ આપણે તો ભૂમિતિના નિયમ જોઈએ હવે અંકગણિત એટલે કે અંકોનો ઉપયોગ કેવી રીતે કરવાનો એમાં પહેલું જોઈએ કે બે અંકોના પરિવર્તનીય સરવાળા એટલે કે સરવાળાનો નિયમ જોવાનો છે તો એનું સૂત્ર શું છે a વત્તા b બરાબર b વત્તા a હવે a ની જગ્યાએ આપણે અંક લેવાનો છે મૂળાક્ષરની જગ્યાએ આપણે અંકનો ઉપયોગ કરવાનો કીધો છે a ની જગ્યાએ 4 લઈએ અને b ની જગ્યાએ 3 તો a વત્તા b એટલે 4 વત્તા 3
વાઈટને દોષ મળે એવું મને કીધા છે.